મત વિસ્તારની કરી છે અને ગાંધીધામ મીઠી રોહર ખારી રોહર અને એના પછી અત્યારે અમે ગડપાધર પંચાયતની મુલાકાતે આવ્યા છીએ મેં જેમ અગાઉ વાત કરી એમ અમે એવોર્ડ સાથે સાથે દરેક ગામડાઓની સમસ્યા અને જે જે પણ ગામનો વિકાસના કાર્યો જે માજી સરપંચો છે એમને જે કર્યા છે એમને પણ બિરદાવાના છે કારણ કે એમને પણ પાંચ વર્ષ ગામની સેવા કરી છે એટલે જે જે પણ લોકોએ કામ કર્યા એમને પણ કેટલા કઈ પ્રકારના કામ કર્યા છે અને જે અમુક સરપંચોએ કઈ કઈ પ્રકારની એમની ટ્રમ દરમિયાન અધુરાસો રહી ગઈ છે કારણ કે પાંચ વર્ષમાં અમુક કામ ન પણ થયા હોય એવા પણ ઘણા બધા કામ હોય તો સવલતને જોઈને સુવિધાઓથી કેટલું આ ગામડું સજ્જ છે ગામડાને શું શું જરૂરિયાત છે આ તમામ મુદ્દાને લઈને આપણે વાત કરશું મારી સાથે શામજીભાઈ છે ગામના અગ્રણી એમને મળશે શામજીભાઈ શું કીશો તમારા ગામને લઈને મારું નામ શામજીભાઈ વિરડા છે ગણપત ગ્રામ પંચાયત કારોબારી સભ્ય ગડપાધર ગામમાં જે માજી સરપંચો ઘણા બધા કામો કરેલા હતા ઘણા વર્ષોથી અમારો નેશનલ હાઈવેનો જે ઇસ્યુ હતો જે રોડનો પ્રોબ્લેમ હતો એ રોડનો પ્રોબ્લેમ હાલ પૂરતો સોલ્વ થઈ ગયો છે અને બહુ સારી એવી કામગીરી થઈ ગઈ જેથી કરીને ગડપાધરમાં ટ્રાફિકનો પ્રશ્ન બહુ વિકટ હતો પણ એ અત્યારે હાલમાં બહુ સારો એવો સરળને સારી રીતે પતી ગયો છે તેમ સિવાય પણ ઘણા બધા ગામના કામોમાં અત્યારે ગડપાધરમાં લગભગ સુધી આંગણવાડીના કામો છે વિકા પછી હેલ્થના કામો છે કે સ્કૂલના કામો છે હર હંમેશ હરેક ટીમ અમારી સાથે રહે છે એ લોકો અમને બહુ સાથ સહકાર આપે છે ને કાલ પણ ગામના વિકા આપણે વંદે માતરમ યાત્રાનો ગઢભાધરમાં આવેલી હતી એની અંદર પણ અમને સાથ સહકાર પણ આપેલો હતો ને આ આવનારા સમયમાં પણ જે સરકારની યોજનાઓ છે આયુષ્યમાન કાર્ડ છે કે ભાઈ સરકારી જે વિદ્યાશાયની છે કે એ એના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ આખી ટીમ એની સાથે જોડાયેલી છે સરકારી તંત્ર અમારી સાથે સહયોગથી કામ કરે છે અમને મજા આવે છે જેથી કરીને આવનારા સમયમાં વધારે વધારે લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયત્નો અમારા રહેશે એની સાથે સમજીભાઈ આરોગ્યની દ્રષ્ટિએ વાત કરવા જાય તો આરોગ્ય અને મિત્રો ગામડામાં શિક્ષણ અને લાઇટ પાણીની આ ઘણી બધી દુવિધાઓ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની તો આ સમગ્ર બાબતે શું છે તમારા ગામમાં અત્યારે અમારે લાઇટના પ્રશ્નો છે પણ હવે આ અત્યારે ચોમાસાની સિઝન છે હવામાન ખાતાની પણ ઘણી વખત આગાહી હોય છે ને શોર્ટ સર્કિટમાં તકેદારી પીજીવીસેલવાળા પણ રાખતા હોય છે છતાં કોઈ કારણસર લાઇટના કાપ આવતા હોય છે જેને આપણે સહેજ પાથી ના સમજી શકીએ પણ જે આપણે અગર